બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં મજૂરી કરતા 89 મજૂરોને આજે પોતાના વતને રવાના કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના આદેશ પ્રમાણે આજે વધુ 89 જેટલા પ્રવાસી શ્રમિકોને પોતાના વતન ઘરે જવા મળ્યું હતું. ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવી બહારના રાજ્યના પ્રવાસીઓની યાદી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા પણ અત્યારે પ્રવાસી શ્રમિકો માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી લોકોને પોતાના વતને રવાના કરાઈ રહ્યા છે. ધાનેરા તાલુકાના અલગ અલગ ગામડા તેમજ ધાનેરા શહેરમાં મજૂરી માટે આવેલા મધ્યપ્રદેશના 89 નાના મોટા વ્યક્તિઓને આજે વિનામૂલ્યે એક પણ રૂપિયાના ભાડા વગર પોતાના વતને જવા માટેની વ્યવસ્થા કરાઈ હતી. ધાનેરા રેલવે પુલ નજીક આ પ્રવાસીઓને રવાના કરવા માટે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર તેમજ મામલતદાર ભગવાનભાઈ હાજર રહ્યા હતા. ત્રણ બસોમાં સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે એક બસમાં 30 મુસાફરોને બેસાડી બિસ્કીટ તેમજ સૂકા નાસ્તાના પેકેટના અને પાણીની બોટલો પણ આપવામાં આવી હતી. આજે પોતાના વતન તરફ જવા મળતા શ્રમિકોના ચહેરા ઉપર હાસ્ય જોવા મળ્યું હતું. છેલ્લા 50 દિવસથી પણ વધારે લોકડાઉનના સમય દરમિયાન રોજગારી વગર બેઠેલા પરિવારો આજે પોતાના વતને જવા નીકળ્યા હતા. ધાનેરા વહીવટીતંત્રે પણ ધોમધખતા તાપમાનમાં સૌ પ્રવાસી શ્રમિકોનું હાથ ઊંચો કરી અભિવાદન કર્યું હતું. એ બ્રિજ મે કામ કર રહે થે, યહાં ખાના પીના કોઈ દિક્કત નહીં, સબ ભરપૂર મિલ રહા થા. 40-45 દિન યહાં હમ લોગ થે, અબ સરકાર જા રહે હૈ. હમ લોગ માને પૈસા વૈસા કોઈ માને નહીં લિયા ગયા, ફ્રી સેવા, હમ લોગ ફ્રી જા રહે હૈ. યહાં સે બસ સે જા રહે હૈ પાલનપુર, ફિર પાલનપુર સે ટ્રેન સે જાયેંગે. અચ્છા, આપકે અલાવા કિતને લોગ હોંગે ઓર કિતને બસે હૈ અભી તક? 3 બસ. યે તો 3 બસ હૈ. અચ્છા, કોઈ પ્રોબ્લેમ નહીં હૈ યહાં પે? નહીં સર, કોઈ દિક્કત નહીં. અચ્છા, પૈસા ભી નહીં લેટી રહે? નહીં નહીં, પૈસા વૈસા કોઈ નહીં. ખાના પીના ભરપૂર સબ વ્યવસ્થા મિલા હમ લોગો કો, હર ચીજ કોઈ. ઘર પે જા રહે હો? અચ્છા.